અને પરણેશ્વર દાદાની જગ્યાની અંદર અચ્છા જે મહંત છે ગંગાગીરી બાપુ અચ્છા અને એમના ગુરુ જે હતા આપણે સુનામદુ જગદીશગીરી બાપુ અને અત્યારે આપણે આ માસના ચેલા છે આપણે હાજરમાં જોઈ રહ્યા છું અને આ આખણ ધૂણો છે દાદાનો વાહ ભાઈ વાહ જે પરણેશ્વર દાદાની જગ્યાની અંદર વાહ ભાઈ વાહ આ જૂના જૂનાની ખાખનો કોઈ ચાંદલો કરે તો એનો તાવ પણ ઉતરી જાય છે खर्पी जता हो कई हजारों रूपया खर्चे तव नहीं उतर कई लेबोरेटरी थाय पछी एनो दुख नु कारण जणाय क्यारे पण अहीं आओ तो आ एक सत्य અને ગમે એવો તાવ આવ્યો હોય અને હું પણ એવું જ હતું ને આપણે ભીમાહર ખબર ગોદડ બાવા એ ગોદડી ઓઢાડી દેતા હું પણ તાવ ઉતરી જતો તમને કદાચ ખબર હોય એટલે એવા અહીંયા પ્રમાણ છુપાયેલા પડ્યા છે બાપુ કેમ છો બાપુ શાંત છે આ મોનમાં જ મજા છે બહુ બોલો અમે તો સવારે બહુ બોલી એટલે અહીંયા ભગવાનની અને શિવની આ બધી આવી સરસ મજાની મૂર્તિઓ છે અને આ બાજુ સીસીટીવી લાઈવ લાગે છે અહીંયા કાંઈ પણ જમાનાના હિસાબે જરૂરી છે કેમેરા તો આવું જ છે કંઈ દાદાનો ઇતિહાસ એમ દાદાની તરવાર ક્યાં હે ક્યાં મંદિરમાં એ તો જોઈએ નહીં આપણે અંદર મંદિરમાં આપણે આગળ જે પાળિયાઓ જોયા બાપુ પેલા અહીંયા હતા કા અચ્છા આ અહીંયા લાઈનસર હતા પણ હવે અડધો પાળિયો અહીંયા રહી ગયો છે આ નિશાની હા આ મા દેવલનો પાળિયો છે અને આવી રીતે બધાએ હાર માળા હતી હજી બે પાળિયાઓ અહીંયા છે તમને પહેલું બતાવ્યું એવી મુજબ કે સો વાતની એક વાત કે પાળિયાઓને નમસ્કાર કરવા પણ એને છાડ છેડ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન લઈ જાય શું કહેવું બાપુ મિત્રો એક વસ્તુ બાપુ આપણને કહેવાની વસ્તુ ભૂલી ગયા હતા અને ફેરથી બાપુને પ્રાર્થના કરી બાપુ શું કીધું આ આપણે આ ખાંભીઓ વિશે કઈ મૂર્તિ મારજાન દીકરી અચ્છા હા 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 અચ્છા આ છે હા 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 કયો 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 ખેતરા સારું થયું કા દીધું થાલાલા કાપી અચ્છા ને શરાબ દીધું ગઢવીવાળા આયરાને એમ અચ્છા અચ્છા સમાઈ ગયું અચ્છા અહીં હમાઈ ગયું હોય પછી આ સંત જે સુરાવપુરાના આ પાડિયાઓના હારમાળામાં આમને આ જૂની છે એટલે આ જુઓ ઘડેલી નથી ઘણી જૂન અચ્છા દેવલભાઈનો કયો હાવ છેલો રહ્યો અચ્છા એ દેવલ માતાનો પાડિયો બેન તો ઉમા હે અડધો ઉમા હે અડધો એને હે એમ કેમ બાપુ જગદીશગીરી બાપુ આ બધા પાડી આગળ હતા અચ્છા પેલા આગળ હતા જગદીશ બાપુ અહીંયા પાડિયા અચ્છા અચ્છા વિધિસર એમને એમ ઉખડી અચ્છા તો એ પુરણ હશે નગર ઉકડે નહીં કોઈ થી પ્રમાણ છે પણ ક્યાંક ક્યાંક થોડીક આપણી અણસમજણ થાય તો આવા પણ પરિણામ આવી શકે દાદાની તરવાર મિત્રો બતાવવાનું ભૂલી ગયા બાપુને કહીએ કે તમારા પવિત્ર હાથે અમને બતાવો અમે તો શુદ્ધ અશુદ્ધ ગમે એવા હોય હાલો વાહ ભાઈ વાહ હમણાં એક આવો વાહ ભાઈ વાહ વાહ ઓહો તો હવે એ આપણે એ તલવારના પણ દર્શન કરીશું તો હવે બાપુ આપણાને એ હમણાં આ એક પોઈન્ટ આપણે રહી જાત તમને ફરી બતાવી દઉં આ દ્વાર અને ધર્મની ધજા લહેરાઈ રહી છે વણેશ્વર દાદા અને તમને બતાવી મુજબ આ મંદિર 2000 થી 2500 વર્ષ જૂનું છે હવે બાપુ તલવાર બતાવશે આ મસ્ત ઢોલ છે અહીંયા કોઈ પ્રસંગ હોય અને અહીંયા અમરજ્યોત ભરી રહી છે વાહ ભાઈ વાહ જય ભગવાન અચ્છા વાહ ભાઈ વાહ એ માલિક એ ભગવાન એ અચ્છા હું ના આવું ને એ મિત્રો માફ કરજો અમે અંદર આવવાની બધાને મનાઈ છે પણ હું અહીંયા આવી ગયો છું ભગવાન દાદાને બાબુને કહી કે મારી ભૂલ થઈ ગઈ આ તમને દેખાઈ રહ્યું છે ઈ આ
તલવાર છે. કેટલા વર્ષ બાપુ પાછી આવી હતી આ તલવાર? 42 વર્ષ. અચ્છા 42 વર્ષ. એટલે આ પાછું આવવાનું કારણ? લેવા ગયા હતા. હે, અચ્છા તમને ખબર છે મુસલમાન સેવા કરતા એની? એમ હોય, એને ખવાઈ ગઈ હતી, મૂઠ અંદર ખવાઈ ગઈ હતી. અચ્છા, તે પછી એને રિપેરિંગ કરી, ચાંદીની મઢાવી. અચ્છા, ચાંદીની મઢાવી. હા મિત્રો, દૂરથી તમને બતાવી દઉં, ચાંદી મઢે સોનાની મઢાવી છે, સોનાની. વાહ ભાઈ વાહ વાહ. કોઈ મંદિર માં મિત્રો અમુક આવી જગ્યાએ આપણને શૂટિંગ નથી કરવા દેતા, પણ બાપુ એ પ્રાર્થના કરી તે બતાવ્યું કે આ સોનાના મૂઠની મઢેલી આ તલવાર જે તે ટાઈમે આ દાદાની હશે, હાક્યો આ દાદાની નિશાની છે, અને પવિત્ર સચવાઈ રહી એટલે આ કાચની અંદર મઢી અને રાખી દીધી છે, અને આ છે દાદાના આપણે જે દર્શન કર્યા આવ્યું, અને આ બાજુ અમર જ્યોત બળી રહી છે. તો ભગવાન હાઉને ચડતી રાખે એવી આશા રાખી અને હવે આપણે વિદાય લઈશું. વર્ણેશ્વર દાદાની બાજુમાં આ જૂનું પુરાણું આ એક જગ્યા છે. બાપુ શું છે આ જગ્યા વિશેનું આપણે તમે વાત કરી? અહીંયા વર્ણેશ્વર દાદા છે, બરાબર. એની જગ્યા છે, જગ્યા પાછળ અહીંયા રાજા રાજા મહારાજા સાહેબ હતા, બરાબર. તે અહીંયા અંગ્રેજો મુસલમાનો આવતા, બરાબર. રાજા પડાવ નાખ્યો તો, બરાબર બરાબર. પડાવ નાખીને એને કઈ પાઠ ધાર્યો, બરાબર. અહીંયા કઈ વસ્તી આવી ના પાડી, બરાબર. પાઠ ના ધારો, દાદાનો પાઠમાં પાઠ ધારાતો નથી, બરાબર. તે બાદશાહ માન્યો નહી. અચ્છા, વાત. રાતે સૂતો રાજા, રાજ મત બહુ હોય ને, સૂતા તે એને ખાટલા હોતો હતો, પાઠ જમીન માં દાડે ધબી દીધો. વાહ ભાઈ, આખો ખાટલો જમીન માં ધરી ગયો. એને પરિવારે બનાવ્યો, બરાબર બરાબર, જે તે ટાઈમે, જે તે ટાઈમે. અચ્છા, તો આ તો કેટલું જૂનું છે બાબુ? આ રાજા સાહેબ વખતનું. અચ્છા અચ્છા અચ્છા. એટલે આવી રીતે જો આ સત્યનું એક પ્રમાણ કે એમની જે દાદાની અહીંયા જગ્યા અને જે પોતાને રાજ મધો ને, રાજ હઠ, યોગી હઠ, ઈસ્ત્રી હઠ, બાળ હઠ, હવે હઠ કરે ને તો આવા પરિણામ આવે બાબુ. હે, હે બસ. એટલે આવી ભારત ભૂમિ ઉપર કઈક ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે એ માયલો. આ પણ જો તમને આ જૂના અવશેષો, આ જૂની કૂતરણી રાજાશાહી વખતની, અને બાપુ આ જે તે ટાઈમે અહીંયા તો એનો કબર જેવું હશે પણ લઈ ગયા છે એ લોકો. હા, અત્યારે માત્ર અચ્છા જમીન ના, પણ આના ઉપર બનાવ્યું છે. અચ્છા, દાડો શેષનાગ નો અવતાર છે. આજે શેષનાગ ના અવતાર આગળ આમને પોતાનો અવતાર મોટો સમજ્યો. એટલે આવી જ છે કે આપણી ભારતને વાગડ ભૂમિની વાતો. આ કેટલું જૂનું હશે મંદિર પહેલાંનું હશે કે હવે એ મંદિર પછીનો જ આ ઇતિહાસ છે. હવે આ આ ખાટલો અહીંયા હશે એવું નિશાની છે કે પછી એની કાંઈ કબર હોય આવી રીતે આ ઉત્તર દખણ. અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ જૂની નિશાની જોઈ તમે, રાજા સાહેબ વખતની. 2000 થી 2500 વર્ષ તો આ ઇતિહાસને થયા છે, તો એના પછીનું આ હશે. અને તમે આ સામે આ દાદાનું પ્રાંગણ અને આવી રીતે જુઓ. હવે આ મિત્રો બધા ઘસાઈ ગયા છે આ પ્રમાણો બધા, પણ તમને બાજુમાંથી આખી આખું આ 15x15 ની આ જગ્યા છે, અને થોડીક હવે ખંડિત હાલતમાં થઈ ગઈ છે. પણ જુઓ હજી પણ આ બાપુ જુઓ આ આ પહેલાં છે ને, પહેલાં જે બાંધતા ને આ લાકડીની દટ્ટી છે, જોઈ લાકડીની દટ્ટી અહીંયા એના પોઈન્ટમાં ફસાવી દે એટલે દિવાલ પોળી ન થાય. જુઓ આ બે લાકડીની દટ્ટી છે, એટલે જે પહેલાં કડિયાઓ કામ કરતા એ અજર અપર રહે એવી દ્રષ્ટિથી કરતા. અને આવી રીતે ચારે બાજુ આ દરવાજા છે. અને હવે અહીંયા આપણે આ બાજુમાં આ દાદાનો જગ્યા છે, એટલે અહીંયા આ થોડુંક મોમેન્ટિયન આપણે સમજ્યું કે આ વાદ વિવાદમાં હોય એટલે અહીંયા કોઈ અહીંયા આ વાદ વિવાદમાં એટલે અહીંયા કોઈ આની ધ્યાન નથી, માત્ર ને માત્ર એક કહાની ઊભી છે. તો આવી રીતે જો આ ફૂલ જોયું આ મોમેન્ટિયનની મુસલમાન ભાઈઓની નિશાની. આમનો પણ પરિવાર ક્યાંક ને ક્યાંક હશે, પણ આજે કાંઈ આપણને ખબર નથી. તો આવો જ છે કંઈ આ વર્ણેશ્વર દાદાનો ઇતિહાસ, અને કંઈક ઇતિહાસ વાગડની ધરતી ઉપર ધરબાયેલા પડ્યા છે. મિત્રો તમને બતાવી દઉં આવી રીતે જ છે કંઈ આ ચિત્ર. અહીંયા ઝારાનું ઝાડ ઉગી ગયું છે અને બાજુમાં બહુ તણાવ છે ને,
अच्छा देवीसर तरह अतर बावरिया जी बाजू में जगह हे तो आप बताशू आवी छे पवित्र भूमि आ भारत नी अपने वागड़ धरती नी हजारों इतिहास धरवायेला पड़ा है एम आपणो वणवेसो दादा नो आ इतिहास। जय गोगा जय ओडवारा फरी मळीशु कोई ऐतिहासिक स्थळ पर। आपणे दादाना मंदिरनी बाजूमां आ जूनू पुराणा बधाय कूवाओ अने वाव अने तळावनुं नाम छे देवीहर तळाव। पवन खूब लहेराई रह्यो छे, तमने कदाच सुसवाटा पण संभळाशे, पण अहींया पण जबरदस्त कहानी छुपायेली छे गाडाने। अत्यारे अहींया अब केटली छे अहीं गायो जीए 600 गायो है मित्रों, विचार करो कि भगवान नी दया थी हजी पण 600 गायो अहीं इनु पालन पोषण थई रह्यो छे। बापू शू छे अहीं बीजू? अच्छा वाव, आम तो वाव एक बाजुथी उतरता होय ने जो वाव कहे, पण अमारी भाषामां आने पण वाव कही। पाणी तो मीठू ज। केटला कूवा बापू अहीं? अच्छा चार कूवा है। अच्छा बे हूँ बाजू बाजू में तो आ से देवी सर तराव। अरे हाँ मैं हूँ बाबू। अच्छा वो कूवो हवे आ तो बापू तो अहीं आश्रम में रचा पचा हो एटले खबर ना होय, पण आ चार पांच कूवा छे मीठा पाणी ना, अने आ आवी रीते ज आ छे कई वणुसो दादानी जगह। अने बाबू कीधो के तो तमे माताजी नो पारियो अहीं बीजो? अच्छा हाँ 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 अच्छा अच्छा अँ माता पाड़ियों तो देवल माता हमें अँ क्या बावरिया में हो कि खपे रीतना अँ थी हूँ लई गया क्या अवशेष हसे ये अपने अत्यार मलत नहीं, पण आ मीठू पाणी अने आपणो इतिहास आ वेणेश्वर दाडा पवित्र गंगा सामन पाणी भरू है मीठू। वाह भाई वाह मित्रों, जोई रहा जो वन वगड़ा नी अंदर दादा नी दया आज पण अहीं हाँ मीठू पाणी। बाबू हमें घोड़ा चरी रहा ही तो आपड़ा नहीं ने? अच्छा ये भरवाड़ा ना है तो अहीं हाँ ई वाव पाहे पाड़ियो एवं लागे छे, पण हवे ई नक्की ना थाय ने आपणे केवुं ई खोटुं पड़े ई पाड़ियो पण माताजी कहे माताजी कीधा हाँ देवलमानो पाड़ियो कदाच होई शके। आ जूना जमाना तमने बताऊँ हूँ अजय के जो पहला ई रीते गरेड़ा थी पाणी भरता नजीक थी तमने जराक बताई आऊँ। जूना जमाना में आवाज मित्रों कूआ था अने बेन दीकरियों आ पाणी भरती, तमने बताई दऊँ के जुओ जूना जमाना नो आ कूवो छे एनो प्रमाण तमे जोई रह्या छो। जूनी डिजाइन मोटा मोटा पत्थर तमने गमे एवडा देखाता होय, पण ई पत्थरो लगभग एक माणस थी नौ पड़े एवडा एवडा मोटा छे। अने आ तमने बताई दऊं आ जूना जमाना ना 2 4 6 अने 8 गरेड़ा, एटले 8 बेन दीकरी होय तो एक साथे पाणी भरी शके। अने तमने बताई दऊं आ આપણે નક્કી નથી કરી શકતા, પણ આ પાડીઓ ઉપરથી ખંડિત છે અને અહીંયાથી ત્યાં લઈ ગયા હોય એવું બાપુને અમારું અનુમાન છે। તો આવું જ છે કે વાગડ ધરતીનો અમર ઇતિહાસ। આ સામે તળાવને કાંઠે આ દાદાની જગ્યા છે ગોગા છે।